જય સ્વામિનારાયણ બાળમિત્રો. બાળમિત્રો, આજે આપણે ધોરણ એકમાં ક્રાફ્ટમાં ઘર બનાવતા શીખવાના છે. શું બનાવવાના? ઘર. જો ટીચરે અગાથી બનાવ્યું છે, એક નમૂનો હું બતાવું છું. ત્યાર પછી હવે આપણે ઘર કેવી રીતે બનાવાય તમારે પણ શીખવાનું ને. તો ટીચર જોડે બનાવો, આ પ્રમાણેનું ક્રાફ્ટ પેપર લેવો છે ને બધા પાસે. તો પહેલાં તો આ રીતે લંબચોરસ આકારમાં આપણે વાળવાનું છે. જો મારી સાથે તમે પણ વાળો, આ રીતે વાળ્યું વાળ્યું ને દીકરા તમે, પછી ખોલી દેવું. પાછું ખોલાઈ ગયું ત્યાર પછી વચ્ચે જે ભાગ આવે ને તેના સાથે આ બીજો એક ભાગ બનાવવાનો છે લંબચોરસ પર, પણ થોડો નાનો સાઈઝ. જો વાળ્યો ને ટીચરે, હવે આ સાઈડનો ભાગ રહ્યો ને એને પણ અહીં સુધી વાળી દેવાનું. જો વળાઈ ગયું તમારું, થયું આટલું, આ થયું, પછી ઉલટાવી દેવાનું. ઉલટાવી દીધું પછી પાછો બે ભાગ બનાવવાના. ચોરસ ભાગ કેવી રીતે આપણે કરીએ તે રીતે આ જુઓ થયું. આટલું કર્યા પછી પાછું આને ખોલી દેવાનું. ખોલી દીધું પછી શું કરવાનું? આ વચ્ચે જે લીટી જેવી દેખાય ને આ ભાગને અહીં સુધી જોડવાનું છે. જો ટીચરે જોડ્યું, હવે આ સાઈડ રહી ગયું, આ ભાગને પણ જોડવાનો છે. જોડ્યું ટીચરે, તમારે પણ આ રીતે જોડવાનું છે. આટલું થયા પછી શું કરવાનું? આ બે ભાગ છે ને, તો આપણે અગાઉના જ્યારે વિડીયો જોયા ત્યારે આપણે ત્રિકોણ આકાર શીખેલા, તો આ ભાગને ખોલીને આ રીતે ત્રિકોણ બનાવવાનો. કયો આકાર? જો ત્રિકોણ બની ગયો ને. ત્યાર પછી આ ભાગને પણ ખોલીને આ રીતે ત્રિકોણ આકાર બનાવવાનો છે. જો આ ટીચરે ત્રિકોણ આકાર બનાવ્યો, બંને ભાગ બાજુ ત્રિકોણ આકાર દેખાયા, ત્યાર પછી આ રીતે ઉલટાવી દો. ઉલટાવી દીધા પછી આપણે બોલપેન કે પેન્સિલ વડે અહીં દોરવાનું. આપણે દરવાજો દોરીએ ને આ રીતે દોરવાનું છે તમારે. આ રીતે દોર્યું, આ રીતે લીટી દોરવાની છે. ઓકે, પછી ઘરમાં બારી હોય ને આ રીતે આપણે બારી દોરીશું. ત્યાર પછી આ બાજુ પણ એક દોરી લઈએ. બની ગયું આપણું ઘર, રેડી છે ને ઘર. જો આ પ્રમાણેનું ટીચરે ઘર બનાવ્યું છે, છે રેડી બંને ઘર. તો બાળકો, તમારે પણ આ રીતે ઘર બનાવવાનું અને ટીચરના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવવાનું છે. જય સ્વામિનારાયણ બાળમિત્રો.